પરમાત્મા ત્યારે રાજી થાય જ્યારે સૌભાગ્યવતી સ્ત્રી એના પતિને પરમેશ્વર માનીને પૂજે. આપણા ધર્મગ્રંથોમાં એવો ઉલ્લેખ મળે છે કે કોઈ પણ સ્ત્રી એક દિવસ એના પતિના જમણા પગના અંગૂઠો ધોઈ ને પાણી પીવે ને એની પૂજા કરે તો એ સ્ત્રીના 3 દિવસના પાપ નષ્ટ થઈ જાય છે. આટલું પુણ્ય પતિની સેવાથી પતિની પૂજાથી મળે છે. ન કરતા હોય તો કાલથી ચાલુ કરજો. કારણ કે આ પ્રસંગ ભાગવતનો આપણને બતાવે છે કે પતિની સેવા કરે તો પરમાત્મા મળે, અને પતિની જે સેવા કરે ને એ સ્ત્રી સતી બને. આ જગતમાં સતી જેમ તેમ ન બની શકાય, બાપ પતિને પરમેશ્વર માનીને પૂજનારી સ્ત્રી સતી બની શકે છે. પતિને ધમકાવવો નહીં, પતિ તમારો પરમેશ્વર છે. બહેનોને, સૌભાગ્યવતી બહેનો, નારી ધર્મના પુસ્તકો મળે છે, વાંચજો. કે પતિને અયોગ્ય શબ્દ કહેનારી, પતિથી છાનું રાખનારી, પતિથી છાનું ખાનારી સ્ત્રીની કેવી ગતિ થાય છે, અધોગતિને પામે છે. જો દિવ્ય ગતિને પામવું હોય તો પતિની સેવા કરવી. નારી ધર્મમાં એવું લખ્યું છે, અને આગળ રામચરિત માનસમાં પણ આવે છે. જો કે સતી અનસુયા સીતાને નારી ધર્મ સમજાવે છે કે સીતા આપ તો સતી છો જ, પણ જગતને જ્ઞાન મળે ને એટલે હું તમને સમજાવું છું કે હું તમને જે કહું છું ને એ જગત સાંભળવાનું છે. આપણી યશ ગાથા પૃથ્વી પર ગવાવાની છે એટલે નારી ધર્મનો ઉપદેશ સતી અનસુયાએ સીતાને કર્યો છે. સૌભાગ્યવતી સ્ત્રી ધારે તે કરી શકે, જે ધારે તે કરી શકે. જો એ ધારે તો આ પૃથ્વીનો પ્રલય પણ કરાવી શકે, અને જો ધારે તો પ્રલય થતી પૃથ્વીને અટકાવી પણ શકે. એ શું ન કરી શકે? આપણા નર્મદા પુરાણના દાખલાઓ. નર્મદા પુરાણમાં એવું લખ્યું છે કે એકવાર નર્મદાને એવી ઈચ્છા થઈ કે મારે સતી બનવું છે. એટલે ભગવાન પાસે જઈને પૂછ્યું કે પ્રભુ, મારે સતી બનવું હોય તો મારે શું કરવું જોઈએ? સતીઓની લાઈનમાં મારું નામ આવવું જોઈએ કે નર્મદા એ સતી છે? ભગવાન કહે કે તે લગ્ન કર્યા નથી, તું હજી કુંવારી છે. સતી બનવું હોય તો પતિ જોઈએ, એનાથી તું પતિની સેવા કરે અને પતિની એક નિષ્ઠાની સેવાથી પરમાત્મા પ્રસન્ન થાય તો તું સતી બને. નર્મદા કહે, પ્રભુ મારે લગ્ન કરવા છે, આપ બતાવો કે કયા પુરુષની સાથે હું લગ્ન કરું. ભગવાન કહે કે એક પાત્ર તું તારી મેળાએ શોધી લે. કેવી રીતે શોધું? બોલે, સવારે પૂર્વ દિશા તરફ વહેલી પરોઢે આગળ વધજે, અને જે પુરુષ તને પહેલી સામે મળે એ પહેલા સામે મળતા પુરુષની સાથે તું લગ્ન કરજે. ભલે. અને નર્મદા સવારે પૂર્વ દિશા તરફ આગળ વધે છે, અને એમાં એક એને પુરુષ સામે મળ્યો, પણ એ પુરુષને ભયંકર ચામડીનો રોગ થયો છે. એના શરીરમાંથી દુર્ગંધ આવે છે, એના શરીરમાંથી લોહી અને પરુ વહી રહ્યા છે. અને નર્મદાએ આવીને વાત કરી કે મારે તમારી સાથે પરણવું છે, તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરો, તમે મારા પતિ બનો. પેલો પુરુષ કહે, અરે તું દૂર ઊભી રહે, મને ભયંકર ચામડીનો ચેપી રોગ થયો છે, મારી નજીક આવીશ તો તને ચેપ લાગી જશે, તું જોતી નથી, મારા શરીરમાંથી દુર્ગંધ આવે છે, લોહી અને પરુ વહી રહ્યા છે, મારા શરીરનો કોઈ ભરોસો નથી. પણ નર્મદા કહે છે કે મને તો ભગવાને કહ્યું છે કે જે પુરુષ તને પહેલા સામે મળે એની સાથે તારે લગ્ન કરવાના છે. હું તને લગ્ન કરીને શું સુખ આપવાનો હતો? બોલે, મારે તમારી પાસે બીજા કોઈ જ સુખની અપેક્ષા નથી, મારે તમારી સેવા કરવી છે. બહુ જ સમજાવી નર્મદાને પેલા પુરુષે, પણ આખર નર્મદા ન માની, ત્યારે પેલો પુરુષ પરણવા તૈયાર થયો. અને નર્મદાના અને પુરુષના લગ્નનો વિધિ થયો. અને એ વખતે આકાશવાણી થઈ કે રે નર્મદા, તું જે પુરુષને પરણી ના એ પુરુષની સેવા કરી, અને તારે પતિવ્રતા નારી બનવું છે અને તારે સતીત્વને પામવું છે, પણ તને ખબર નથી કે એ પુરુષનું તો આવતીકાલે સૂર્ય ઉદય થાય ને તરત મૃત્યુ થઈ જશે. એનું આયુષ્ય બસ આવતીકાલના સૂર્ય ઉદય થાય ને ત્યાં સુધીનું જ છે, તો તું એની સેવા શું કરવાની? એક રાતમાં કરીને તું કેટલી સેવા કરીશ?
અને એટલી સેવાથી કઈ પરમાત્મા રાજી નહીં થાય. ત્યારે આકાશવાણીને સંબોધન કરીને નર્મદાએ કીધું કે મને કોઈ ચિંતા નથી, જોયું જશે. લગ્ન વિધિ સંપન્ન થઈ, સાંજ ઢળી, હાથમાં પાણી લીધું અને નર્મદાએ સંકલ્પ કર્યો કે મન વચન અને કર્મથી આ પુરુષની સાથે હું પરણી હોઉં અને એની એક નિષ્ઠાની સેવા કરવાનો મારો હૃદયથી જો સંકલ્પ હોય તો આવતીકાલે સૂર્ય ઉગવો જ ન જોઈએ. અને ટચલી આંગળી સૂર્ય તરફ, આકાશ તરફ દાખવીને એમ કીધું કે આવતીકાલે સૂર્ય ન ઉગવો જોઈએ. જો મારો દ્રઢ સંકલ્પ સાચો હોય, આમ કરીને એક મહિના સુધી સૂર્યને ઉદય ન થવા દીધો હોય સ્ત્રી, એક મહિનો રોકી રાખ્યો છે. અને જ્યાં સૂર્ય ન ઉગે તો શું થાય? આપણે ત્યાં એક મિનિટ, બે મિનિટ કે પાંચ દસ મિનિટ સૂર્ય ઉદય મોડો થાય તો પણ આખું જગત અંધારામાં ડૂબી જાય છે. ત્યારે એક એક મહિના સુધી નર્મદાએ સૂર્યને રોકી રાખ્યો અને એના પતિની સેવા કરવા માંડી. દેવતાઓ ગભરાયા અને આખરે દેવતાઓએ આવી અને નર્મદાને સતીત્વનું બિરુદ આપ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી ધારે તે કરી શકે, સૌભાગ્યવતી સ્ત્રી એના પતિની સેવા કરે ના તો એને પરમાત્મા મળે. એનો પતિ નારાજ થતો હોય અને રોજ દેવ મંદિરે જાય અને પૂજા આરતી કરે તો ભગવાન કહે છે કે હું એ પૂજા ક્યારેય સ્વીકારીશ નહીં. જો તારા પતિની સેવા કર, તારા પતિની પૂજા કર ને પછી મંદિરે આવ તો હું હજીય તારી પૂજા સ્વીકારું, પણ તારા પતિની ઈચ્છા વિરુદ્ધ તું આવે છે, તારા પતિને નારાજ કરીને આવે છે તો એવી પૂજા હું સ્વીકારતો નથી. ભગવાન કહે પતિદેવ ભૂખ્યા હોય અને એમ કે હું મંદિરે જઈને આવું પછી તમને રોટલી બનાવી દઉં તો ભગવાન કહે કે તારા પતિને ભૂખ્યો રાખીને આવી છો, જા પેલા એને જમાડ પછી મને તૃપ્ત કરવા આવજો. તારો સાચો પરમેશ્વર એ છે. માટે આવતીકાલથી નક્કી કરજો કે પતિની પૂજા કરવી છે. જો તમારો મેળ નહીં પડતો હોય ને બે એકબીજાનો, સામ સામે મેળ નહીં હોય ને તો મેળ પડી જાય. ઝઘડો થયો હશે તો ઝઘડો મટી જશે. એકવાર તમે તમારા પતિની પૂજા કરીને જુઓ તો ખરા, વધારે નહીં, આઠ દિવસ આ પરિણામ જુઓ તમે. આઠ દિવસની અંદર કેટલું પ્રેમ વધે છે, કેટલો સ્નેહ ઉભરાય છે અને પછી પરિણામ એ આવશે કે ક્યારેય બે જણા વચ્ચે ઝઘડો જ નહીં થાય. અને જ્યારે ઝઘડો થશે તો પછી બીજે દિવસે જ્યારે સવારે પૂજાનો ટાઈમ આવે તમે અંગૂઠો પૂજવા જાઓ એટલે તરત ઝઘડો મટી જશે. કારણ કે તમે ધારો છો એટલું તો પુરુષ કઠોર છે જ નહીં, પુરુષ પણ કોમળ છે. આ તો બસ કહી શકાય છે કે પુરુષ બહુ કઠોર હોય, સ્ત્રીને આંસુડા તરત પડી જાય ને પુરુષને ન પડે, એટલે એમ કે પુરુષો કઠોર બહુ હોય, કઠણ બહુ હોય. પણ એ બિચારો જાય ક્યાં, કોને કહે? ઘરમાં કઈ મુશ્કેલી હોય તો સ્ત્રીઓ એકબીજાની પાસે જઈને રડી લે તો ચાલે, પણ આ જગતનો પુરુષ એ કોઈને કહી ન શકે અને કોઈ દી સહી પણ ન શકે. મૂછે તાવ દઈને ફરતો એ મરદ કોઈની પાસે જઈને રડે તો સારો લાગે? એ તો અંદર ઘૂંટડાઓ પી જાય છે. અને હા, ઘણી સ્ત્રીઓને એવી આદત હોય કે એના પતિને વારંવાર ધમકાવ્યા કરે, કોઈ બેઠું હોય તો એ ધમકાવી દે કે આમ ન કરતા ક્યાં ગયો અમારો વડદાન. છે અહીંયા અમારો એક ભાઈબંધ છે, અમારો લંગોટીઓ અમે આરે ભણતા, બે ધમકાવે એના પતિને. પણ સ્ત્રીઓને, બહેનોને મારી એક વિનંતી છે કે તમારા પતિને જ્યારે હોય ત્યારે વાત વાતમાં ઉતારી ન પાડતા, અને એમાંય તે તમારા દીકરાની કે વહુની હાજરીમાં તો બિલકુલ નહીં. દીકરાની કે વહુની હાજરીમાં જો તમે તમારા પતિને ધમકાવશો અને ઉતારી પાડશો તો એક દિવસ દીકરા અને વહુઓ પણ એને ધક્કા જ મારશો. અને હા, તમને ક્યારેક ધક્કા મારશો. જો એના બાપને ધક્કો મારી શકતો હોય તો માને કેમ ન મારે? અને જ્યારે દીકરાઓ અને વહુઓ જ્યારે તમને ધક્કા મારશે, તમને ગણશે નહીં, ત્યારે 500 માણાની વચમાં જેણે તમારો હથેવાળો કર્યો છે એ જ તમારી પડખે આવીને ઊભો રહેશે કે મુંજાતી નહીં, ભલે દીકરાઓએ ધક્કો માર્યો હું બેઠો છું. એટલે તમે એને ધમકાવતા નહીં. વારંવાર આવી આદતો હોય છે બહેનોને. પછી નારી ધર્મની વાત વાત આવી એટલે એમ કહ્યું કે સૌભાગ્યવતી સ્ત્રીનો શૃંગાર, શૃંગાર કર્યા વિનાની સૌભાગ્યવતી સ્ત્રી બજારમાં સામી મળે ને તો અપશુકન કહેવાય.
કપાળમાં ચાંદલો ન હોય ને, શુભ કાર્ય માટે જતા હોય ને સામી એવી કોઈ સ્ત્રી મળે ને, સૌભાગ્યવતી સ્ત્રી સામી મળે, પણ કપાળમાં જો ચાંદલો ન કર્યો હોય તો અપશુકન થાય. અને આ વાતની તો મારે વારંવાર ભાર મૂકવો પડે એવું લાગે છે. ચાંદલા તો કરતા જ, કપાળ કોરું ધાકોડ હોય અને કરે તો એવું કરે ને કે દેખાય જ નહીં. અને તમે આ બધા જે ચાંદલાઓ ચોડો છો ને, એ તો ચામડામાંથી બન્યા છે, પ્લાસ્ટિકના ચામડા એ નહીં. કંકુની બિંદી કરો, કુમકુમ ચંદન કરો, એ સૌભાગ્યનો શૃંગાર છે. અમારે હમણાં ગયા વર્ષે ભાવનગરમાં કથા હતી તો ત્યાં હું આવી બધી નારી ધર્મની વાતો સમજાવતો હતો કે નારીનો આવો ધર્મ છે કે આવી રીતે નારીએ રહેવું જોઈએ, આવી રીતે એના પતિની સેવા કરવી જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એટલે એક ભાઈએ ચિઠ્ઠી, એક ભાઈ હતા કે બેન હતા ખબર નહીં કંઈ, પણ ચિઠ્ઠી આવી તરત જ મારા ઉપર કે બધો ધર્મ નારીનો જ આવે, પુરુષનો કાંઈ ધર્મ જ ના આવે. એક પ્રશ્ન એવો કર્યો કે આ બધા ધર્મ નારીને, આ બધી ફરજો નારીને જ બજાવવાની, પુરુષને કાંઈ નહીં. પછી બીજો પ્રશ્ન એવો કર્યો હતો કે સ્ત્રી પરણેલી છે કે કુંવારી છે એ જાણવું હોય તો એના સેથામાં કુમકુમ પૂર્યું હોય, સિંદૂર પૂર્યું હોય તો ખબર પડે કે આ સ્ત્રી પરણેલી છે કે કુંવારી છે, પણ પુરુષ પરણેલો છે કે કુંવારો છે એની કેમ ખબર પડે? આવો બીજો પ્રશ્ન કર્યો. પછી ત્રીજો પ્રશ્ન શું હતો? કંઈક હતું, કંઈક ત્રણ પ્રશ્નો કર્યા હતા, બે વર્ષ થઈ ગયા એટલે યાદ નથી રહ્યું. પણ એટલે આ બે પ્રશ્નો મને યાદ છે કે એક એક માત્ર નારીનો જ ધર્મ છે કે પતિની સેવા કરવી, કે પુરુષનો કાંઈ જ ધર્મ નહીં? તો પુરુષનો મોટામાં મોટો ધર્મ છે. નારીને જેવી રીતે પતિવ્રતા નારી બનવા માટેના, પતિને રાજી રાખવા માટેના બધા જ ઉપાયો કરવાના, આવો એનો નારીનો ધર્મ છે. પુરુષનો એક મોટામાં મોટો ધર્મ છે કે મારી અર્ધાંગીની, મારી પત્ની સિવાય તમામ સ્ત્રીઓ મારા માટે માં અને બહેન સમાન ગણાય. આ મોટામાં મોટો ધર્મ આ પુરુષનો છે, આ મોટો ધર્મ એનો. પછી એવો પ્રશ્ન કર્યો હતો કે પરણેલી સ્ત્રી હોય તો સેથામાં સિંદૂર પૂર્યો હોય તો ખબર પડે કે આ પરણેલી છે, તો પુરુષ પરણેલો છે કે કુંવારો છે કેમ ખબર પડે? માય કાંગલો થઈને બેઠો હોય, સમજી લેવાનું પરણી ગયો, ઢીલા ઢપ થઈને બેહી ગયા હોય. પણ બાપ, દાંપત્ય જીવન ક્યારે સુમધુર બને છે? પત્નીનું સમર્પણ, પુરુષનું કર્તવ્ય અને ઈશ્વરના આશીર્વાદ, આ ત્રણેય ભેગું થાય ને ત્યારે દાંપત્ય જીવનમાં તેજસ્વીતા ઉભરાય. અને પુરુષ પરણેલો હોય ને તો સદા એને માટે હસમુખ હોય બાપ, કાયમ માટે આનંદ કરતો હોય જો પત્ની સારી મળી હોય તો.